કોઈ પણ કાર્યના પ્રારંભમાં મંગળા
એનું એને પોષણ આપવામાં આવે છે. માં છે તો બે ચાર બાળકો હોય તો દરેક બાળકને શું આવશ્યક છે? માં તમને કેમ લાડવા આપતી નથી તો તમને દાળ ભાત જ ખવડાવે છે, ખીચડી જ ખવડાવે છે, પણ એના શરીર માટે એ આવશ્યક છે પોષણનું. એમ આપણને એવું પણ કે યુક્ત હાર વિહારે છે, એ પણ વાત જે સામાન્ય વ્યક્તિ છે એને કહેતા આહાર વિહાર એમાં બધામાં યુક્તતા હોય. તો બીજા બાળકને એમ કે તું કર્મ કરે છે તો કર્મને એ અધિકાર થવો, તો આ રીતે કર્મ કર જેથી તારું કર્મ તને ઉન્નતિ કરનાર બને, તારું કર્મ દીપ્યું છે, તારું કર્મ તારા માટે ઉન્નતિ કરનાર બને. પણ કે બીજું તો એવું છે કે ભાઈ મને કર્મની પણ આવશ્યકતા નથી, તો કે કંઈ વાંધો નહીં. તો કર્મને અકર્મની દ્રષ્ટિએ જે કર્મમાં અકર્મના દર્શન થાય છે એ જ ખરેખર બુદ્ધિમાન છે. પ્રજાતી યદા ગામાન એમ જુદી જુદી રીતે ભગવાન મસ્તાની સર્વજ્ઞાની એ દ્વારા ભગવાન ભગવતા ભગવદ્ ગીતા બાળકની કાળજી રાખે છે. એટલે બાળકને શું જરૂરી છે એની કાળજી રાખશે ને કોઈ મુશ્કેલ પડે તેને નિરાશ થવાનું નિરાશામાંથી મુક્ત કરનારી છે. અને આ જ્ઞાન આપનાર ભગવાન નારાયણ છે. પણ પહેલાં પૂછે પાર્થાય પ્રતિબોધિતા પ્રાર્થાય આપણે પૃથા પુત્ર આપણે કુંતી પુત્ર. અને કુંતી માતાની વાત તમને ખબર છે, કોઈ સામાન્ય નથી, ભગવાનના પરમ ભક્ત છે અને એનો પુત્ર. અને એટલા માટે એ પણ અર્જુન પાર્થાય અર્જુન પણ અધિકારી છે, ભક્ત છે. અને કેટલાક લોકો એમ કે જે જ્ઞાન પોતાના ફેફાના દીકરાને આપ્યું હોય, નજીકમાં નજીકની વ્યક્તિને આપ્યું હોય એ જ્ઞાન કેવું હોય? ઉત્તમ જ હોય, એને કે રવાડે ન ચડાવે એવું પણ લોકો અર્થઘટન કરતા હોય છે. પાર્થાય પ્રતિબોધિતા નારાયણ સ્વયં ભગવાન જે શિવદર્શનમાં છે, ગઈકાલે જોઈએ પ્રમાણે ભગવાન એટલે ભગવ અસ્તિ છે, ઐશ્વર્યમાન છે. અને કેવા? છ પ્રકારના ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં ધરાવે છે એ. અને સાથે કેવા છે? નારાયણ. એટલે કે ગુરુ કોણ છે? નારાયણ પોતે. અને નારાયણ અર્થ આપણે જોઈએ તો ઘણા અર્થ થાય, પણ એમાં એક જોઈએ નારાયણ નાર નારાયણ
એતિ જાનાતિ ઇતિ નારાયણ, જે આ જગતને સારામાં સત્ય જાણે છે, કારણ કે એનામાંથી ઉત્પન્ન થયું છે, સ્થિતિ છે, લય છે, એટલે પોતે આ જગતને જાણે છે. એની વાત જગતમાં રહેલા દરેક આત્માની વાત, પરમાત્માની વાત એ કરનાર છે નારાયણ પોતે, ભગવત ભગવાનના નારાયણ સ્વયં. એટલે આમ તો ગુરુ કોણ છે? નારાયણ. પણ અમારા ગુરુ નારાયણ નથી, સ્વયં નારાયણ. અર્જુન તો ભાગ્યશાળી હતો કે એના ગુરુ તો સ્વયં નારાયણ હતા. પણ દરેક આપણે જો બદનો નારાયણ નારાયણ બદનોપમ વશિષ્ઠમ પરાસનમ, એ જે આપણે શ્લોક બોલીએ છીએ, તો એમાં શું છે કે છેવટે જે કોઈ આ જ્ઞાન આપે છે એ કોણ છે? નારાયણ છે. નારાયણ સ્વયં બીજું કોઈ હોઈ શકે જ નહીં. નારાયણ સ્વયં જ્યારે આ જ્ઞાન પ્રદાન થાય છે ત્યારે કોણ છે? નારાયણ આપનાર છે. અને વ્યાસે ન પ્રથિતા, પછી આપણે જોઈએ મુનિ કે વ્યાસજીએ આને ગ્રથન કર્યું. પુરાણ મુનિના આપણે વાત કરીએ કે પુરાણ એટલે જે તત્વને જાણનાર છે, પ્રાચીન તત્વને જાણનાર છે. મુનિ છે, મનનશીલ છે, અને એમણે આ મહાભારતમાં મધ્ય એનું ગ્રથન કર્યું, શ્લોકના રૂપમાં લખ્યું. શું જરૂર હતી? ગુરુ શિષ્ય વચનો સંવાદ છે. ગીતા એટલે ગુરુ અને શિષ્ય વચનો, નારાયણ અર્જુન વચનો સંવાદ. તો એમાં શ્લોકનો દેખાવ તો શું વાંધો હતો? હું ગ્રથન ન કર્યો 700 શ્લોકમાં, એટલી શાંતિથી સરળતા સમજી શકીએ માટે એનું કારણ એક જ છે, એ શ્લોકને સાથે સમજી શકીએ. અને સાથે સાથે એ કેવું છે? ધ્યેય પામ્યું છે, છંદબદ્ધ અનુષ્ઠપ અને ત્રિષ્ઠપ છંદમાં. અને એટલે ધ્યેય છે કે આપણે ગાઈ શકીએ, યાદ કરી શકીએ, જેનું અનુસંધાન કરવું સરળ પડે, એટલે એમની મહાન કૃપા કે એમણે આ ગ્રંથન કર્યું. સુંદર મજાની માં ગ્રંથન કરીને આપણી પાસે મોકલ્યું કે જેથી આપણે શ્લોકનું અનુસંધાન કરી શકીએ. અને પાછળનો વિષય શું છે? અમૃતા વર્ષને, અમૃત વર્ષને, પછી અદ્વૈત શબ્દ જોઈએ છીએ. અમૃત વર્ષે અમૃતની વર્ષા કરે છે. આમ પણ અમૃત આપણે ખબર નથી, પણ છતાં આપણે ઘણી બધી વખત આ અમૃત જેવું છે, કોઈ વસ્તુ ખાઈએ એમ કે તો અમૃત જેવું છે, મીઠાસ, બરોબર? આપણે જેવું કહેતા હોઈએ છે, પણ આ તો અમૃતનું કંઈક કહે, થોડીક વાર મીઠાસ આવે, પણ આ તો અમૃતની વર્ષા જ કરનારી છે. અને અમૃતનો અર્થ થાય છે અમરતા આપનાર, આનંદ આપનાર. અમૃત એટલે અમરતા, અમૃત જે મૃત નથી તે અમૃત, એટલે કે જે આનંદ આપનાર. એની એ આનંદ તેના લીધે છે અદ્વૈત અમૃત, અદ્વૈત રૂપી અમૃત છે, એટલા માટે એ આનંદ આપનાર છે. અને અદ્વૈત એ જ આનંદ આપી શકે, કારણ કે જ્યાં જ્યાં અદ્વૈત છે ત્યાં ભેદ છે, અને ભેદ છે ત્યાં ભય પણ છે, ત્યાં વિરોધ પણ થાય, કારણ કે કોઈને દ્વૈત ગમતું નથી. તમે જો આપણે કોઈને કોઈના પોતાના વ્યવહારમાં દ્વૈત ગમતું નથી, જુદા પણ ગમતું નથી, તમે મને જુદી ગણી? અમે તો બધા સાથે છે, તમારે ત્રણે ત્રણ બહુ છે, તો મને કેમ જુદી ગણી? દુઃખ લાગે છે, મને જુદાનો ગણ ખ્યાલ છે. બધાને અદ્વૈતમાં જ રચનાને આપણે બધા એક છે, એમાં જ રચના છે. જ્યાં ભેદભાવ થયો એવું લાગે, ભલે કર્યો ન હોય ભલે, પણ જો લાગ્યો તો માણસ દૂર થઈ જાય. એ બધાને અદ્વૈતમાં જ રસ છે. પણ એ અદ્વૈત કહ્યું, આ શરીરથી તો દ્વૈત છે નહીં, પણ એ જે તત્વરૂપી અદ્વૈત છે, બધામાં એક જ વિષય રહ્યું છે, એનું જ્ઞાન આપે છે. એટલે કે કોઈ બીજું જુદું છે, બીજું છે જ નહીં, જુદું છે જ નહીં, ત્યાં ભય ક્યાં, ત્યાં શોક ત્યાં. અને એટલા માટે ભગવત દ્વેષની ભાવ એટલે જ અદ્વૈત, ભાવ એટલે સંસાર. સંસાર એટલે જ્યાં શોક અને મોહ,
મારવાને કારણ શોધને મોટું કારણ છે મારને કારણ એને મારાને કારણમાંથી મારું ધર્મ તે રાગ અને દ્વેષ આવે રાગને દ્વેષ આવે તે શોધ અને મોહ આવે અને એમાંથી મુક્ત કરનાર છે મા ભવ દ્વેષી નહીં અને પછી એમનો કેટલા અધ્યાય છે ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે અને એવી હે મા ભગવતી તો અમૃત રૂપી વર્ષા કરનારી એના કારણે આ વર્ષા એ થઈ છે પેલા રામાયણમાં જ્યારે આપણું યુદ્ધ પૂરું થયું અને પછી રામજી કહે છે તમે અમૃતની વર્ષા કરો ઇન્દ્રને કહ્યું જેથી બધા જીવતા થાય પણ અહીંયા કોને જીવતા કરવાના છે જીવતા નથી આ અમૃત કેવું છે સંસારને નાશ કરનારું છે અને કોને આનંદને જીવન આપનારું છે એને કહે છે ભગવાન દેશની એમાં હું તારું અનુસંધાન કરું છું હું તારું ધ્યાન કરું છું હું તારું વારંવાર અનુસંધાન કરું છું તારું ચિંતન કરું છું એટલે કે આપણે એનું શ્લોક લઈને ચિંતન કરીએ એના માટે માને પ્રાર્થના કરે છે કે માં તું આવી છે હું તારું અનુસંધાન કરું છું આપણે એવું કહીએ કે માં તારું અનુસંધાન કરવાની અમને શક્તિ આપે છે બરાબર બહુ સુંદર શ્લોક છે હવે આપણે આગળ છે નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે આમ તો
અમને ધર્મ અને કર્મનું ગુરુ માર્ગદર્શન અવનાર આપણે મહાભારતનું બધું અહીં છે છે ધર્મ કર્મ ઘણી બધી મહાભારતના સાહિત્ય બધી સ્વામી છીએ એવું શરૂ પણ કરે એવી સાયકોલોજી અંદર રહેલી છે એ બધું જ્ઞાન આપનાર ને નમસ્કાર હો. હવે વેદ વ્યાસ એ નામ કેવી રીતે પડ્યું? કારણ કે આપણને ખબર છે કે વેદ વ્યાસ એ પરાશર પુત્ર હતા, સત્યવતી દ્વારા પ્રગટ થયેલા. પણ એ બદ્રી વર્ણમાં જઈને બાદરાયણ કહેવાય, કૃષ્ણ વર્ણના છે. પણ એ પછી એ વિશાળ બુદ્ધિના લીધે એમણે બે કામ કર્યા. એક તો વેદો જે હતા એના મંત્રો બધા ઋષિ પાસે પડ્યા હતા એવું કહેવાય છે. વેદવ્યાસના જીવનના પ્રસંગમાં છે તો એમાં એવું કહેવાય કે વેદવ્યાસે પોતાના શિષ્યો પાસે ગયા અથવા તો પોતે ગયા અને બધા મંત્રોને એકઠા કર્યા, મંત્ર દ્રષ્ટા બધા ઋષિઓની પાસેથી, અને પછી એનો વિભાગ કર્યો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ, વેદના વ્યાસ એટલે વિસ્તાર એક થાય, અહીંયા વ્યાસ એટલે એનો વિભાગ કર્યા જેથી લોકોને સરળતાથી સમજાય. અને વેદ સૂત્રાણી અને ઉપનિષદને સમજવા માટે એમણે બ્રહ્મસૂત્ર અથવા વેદ સૂત્રાણી પણ લખી. પણ પછી એમ મહાભારત છે એ પાંચમો વેદ કહેવાય છે. એમાં બધું જ જ્ઞાન આપે છે. મને વાત કરીએ પ્રમાણે બધું જ જ્ઞાન આપવામાં આવ્યું છે જે મહાભારત. અને એ મહાભારત જ્યારે લખવાનું થયું ત્યારે લખનારને જોઈતું હતું, કારણ કે મંત્રો જેટલા શ્લોકોને લખાતું બોલાતું જાય મનમાં આવતા જાય તો એ લખવા માટે આપણે અત્યારે શોર્ટ હેન્ડ લઘુ લીધી આમ કરવાને નથી થતું થઈ જાય. અને આપણે પછી જ્યારે બેસીએ ત્યારે વિસ્તાર સમજી શકીએ. પણ એવું ત્યારે નહોતું લખવાને બોલાવવા. એટલે ગણેશજીને આહવાન કર્યું, ગણેશજી મામું મહાભારતની રચના કરવા જઈ રહ્યો છું ત્યારે તમે મારે લખી આવવાનું, લખનાર બનો. તો કહે છે કે ગણેશજી કે બનો તો ખરો, પણ તમે જો વચ્ચે રોકાઈ ગયા તો પછી લખવાનું બંધ કરી દઈશ, તમારે મને વચ્ચે અટકાવવાનું નહીં. ગણેશજી પણ સામાન્ય એકવાર ઝડપથી જેમ શ્લોક લખાતા જાય એમ ફટાફટ લખવાના, એમ પોતાનું દાંત કાપી લીધો અને દાંતથી કે છે લખે. પણ પછી તમને શું કે આ તો બધી જશો મારે શું થશે? એટલે કે છે વેદવ્યાસી બરોબર છે, હું પછી અટકીશ નહીં. પણ અટકે તો વિચાર કેમ આગળ થાય? પણ કે છે કે તમે હું જે શ્લોક બોલું એ બધાને બધી દ્રષ્ટિકોણથી, બધાને દ્રષ્ટિ બધી દ્રષ્ટિકોણથી એક નહીં દ્રષ્ટિકોણ કહેવામાં આવે એ તમે જોઈને લખવાના. એ વચ્ચે એક જ શ્લોક એ મૂકી દે કે ગણસીને પણ વિચાર કરવો પડે ત્યાં સુધી મંત્ર શ્વાસ ખાઈ લે બીજા શ્લોકો તૈયાર કરે. એટલે તમે વિચાર કરો કે આપણને ખબર નથી પણ આવા ગૂઢ અર્થવાળા જુદી જુદી દ્રષ્ટિકોણવાળા છે, શ્લોક કેટલા હશે એટલા શ્લોક દ્વારા અમે આરામ કર્યો એવું કહી શકાય. પણ ટૂંકમાં એણે મહાભારતનું લખ્યું ત્યારે મધ્યમાં જો આ મહાભારત જ ન લખાણ હોત તો આપણને ભગવાન શ્રી કૃષ્ણની અને અર્જુનને મળેલો ઉપદેશની કોઈ પણ વાત નહીં. અને એટલા માટે જ્ઞાન પ્રદીપ આ જ્ઞાન એટલે પ્રદીપ એટલે દીપક. અને દીપક છે જેમ અંધકાર દૂર કરે છે એમ આ જ્ઞાન દીપક ભગવદ્ ગીતા એ આપણા હૃદયમાં રહેલો અંધકારને દૂર કરનારી છે. અને આમ પણ આપણે જોયું કે મહાભારત એ શું છે, તેલનું કામ કરશે, તેલ આધાર. એના બદલ દીવો પ્રગટી શકે ને એટલે કોવી પડકો અને આધાર પછી કોણ એ તેલથી દીપક પ્રજ્વલિત રહે. મહાભારતે તેલનું કામ કર્યું અને આ જ્ઞાનમય પછી જ્ઞાનમય જ્ઞાન દીપક એ જ્ઞાન અંધકારનો અજ્ઞાનનો નાશ કરનાર છે. એ વાત
પણ સાથે સાથે એક બીજો શબ્દ આપ્યો, વિશાળ બુદ્ધિ આપે છે, પણ એક બીજો શબ્દ છે ફુલ્લાર બિંદાયત પત્ર નેત્ર, એટલે ખીલેલા કમળની પાંદડી જેવા વિશાળને થઈ ગઈ. બહુ સુંદર શબ્દ, વિદ્યાસી અતિ સુંદર શું કહેવાનું થયું ને. પણ આપણે જે કથા સાંભળી છે તે પ્રમાણે એ તો કૃષ્ણ વર્ણના હતા, કે આમ સુંદર છે, પણ એટલાય સુંદર નહોતા. પણ જ્યાં તમે જુઓ સામાન્ય જગતમાં વ્યવહારમાં પણ જ્યારે કોઈ વ્યક્તિ માટે પ્રેમ થઈ જાય, આસક્તિ થઈ જાય, પછી બધા ગુણ ગુણ દેખે, અને આજકાલ એ છોકરાઓ પ્રેમમાં પડે છે, આપણે શું છે, પણ એને બધું સુંદર દેખાય. પણ અહીંયા એ પ્રકારની વાત નથી, અહીંયા શું છે, ગુરુજી છે જે આ જ્ઞાન પ્રદાન કરે છે, એના માટે પૂજ્ય ભાવ છે, આદર છે, પ્રેમ છે, એટલા માટે સુંદર લાગે છે. બાકી આમ એટલા સુંદર નહોતા, એના માટે બીજું પણ આપણે કથા યાદ છે. જ્યારે બીજી પ્રકૃતિ લોકોનો નાશ થયો ત્યારે આપણે અલંકાર બાળક માટે કૌરવ ધૃતરાષ્ટ્ર અને પાંડવનો જન્મ થયો એ વેદવ્યાસના ઉલ્લાના દ્વારા થયો છે, નિયમ દ્વારા. પણ ત્યારે એમણે કહ્યું હતું કે એક વર્ષનું અનુષ્ઠાન કર્યો ન કર્યો, એ કદાચ એવી રીતે પ્રગટ થયા કે જેથી ઉલ્લાને આંખ બંધ કરી દીધી, બીજી વ્યક્તિ ફીકી પડી ગઈ. એટલે કદાચ એ રીતે જોઈએ તો કપટ છતાં ગુરુ છે એટલે એક કેવા છે, એકદમ સુંદર વિશાળ નેત્ર, પોતાના ગુરુ માટે એક આદર બતાવે છે. એ જે વિશાળ બુદ્ધિ તો સમજી શકાય છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે આજે ખાલી એવું કહેવાય છે કે વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહે છે. અને જે જ્ઞાન આપનાર છે, જે પણ હોય એને વ્યાસ દાદીથી બોલે છે, પોતે પણ માનતા હોય કે આ વ્યાસ દાદી પર બોલાય છે. એટલે એટલા એ વિશાળ બુદ્ધિવાળા હતા, એ આવા સુંદર હતા, એવા એ વ્યાસજી અમે આપને નમસ્કાર કરીએ છીએ, તમે પણ અમારા ઉપર કૃપા કરો. હવે ભગવાન શ્રી કૃષ્ણ પ્રપન્ન પારિજાતાય તોત્ર વૈત્રયિક પાણિને જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુયે નમઃ. શરણાગતિ એટલે
ભગવાન પર પૂર્ણ વિશ્વાસ છે, એના માટે હું કલ્પવૃક્ષ છું અને જે આવશ્યક છે ત્યાં જે આવશ્યક છે એ માંગુ છું. કારણ કે પછી કહે છે પુત્ર વૈત્રક પાણ એ, એક હાથમાં પુત્ર ચાબુક અને લગામ ધારણ કરનાર, ચાબુક અને લગામ બાળક શું બતાવે છે કે ભગવાન સાચી રીતે તૈયાર છે, ઉપનિષદો ભાવ
પ્રશ્ન ન કર્યો હોય કેટલા વર્ષ સાથે રહ્યા છે
અર્જુન, પણ અર્જુને જયારે કહ્યું શિષ્યસ્તેહં સાધિમાં તાં પ્રપન્નમ, ત્યારે આપણા ગીતા મળી, એટલે પાછળ એ છે માંગણી કરી, પાછળ બન્યો અને મા પાસે બુદ્ધની માંગણી કરી. અને કઈ મા? ઉપનિષદ ગાયન પાસે. એટલે પછી જે કુશળ દોહનાર છે એને થોડું કે મારે એને આ દૂધનું પાન કરાવવું પડશે. ઉપનિષદ રૂપી દૂધ. અને કેવું છે ઉપનિષદ વિદુદ અમૃત ગીતા અમૃતમ, અથવા તો આપણે હમણાં શબ્દભાઈ કહીએ શું આપ્યું અમને, ગીતા અમૃત દુહે, ગીતા રૂપે અમૃતનું દોહન કરનાર એ ભગવાને કર્યું. પણ એટલું તો છે જ, આપણે વર્ણન વાત કરીએ કે વાંચણાને તો દૂધ મળે પણ આપણને મળે છે. અને એ વર્ણન કે એ દૂધને પચાવનાર એ દૂધના અધિકારી કોણ છે? તો કે શુદ્ધિહી ભોક્તા. શુદ્ધિહી ભોક્તા અને શુદ્ધિ એટલે જે શુદ્ધ અંતકરણ ધરાવે છે. શુદ્ધ અંતકરણ ધરાવે છે શું? બુદ્ધિ, એટલે જે બુદ્ધિ શુદ્ધ છે એ આના ભોગતા છે, એને પીનાર છે. જો બુદ્ધિ કુબુદ્ધિ હોય તો શું થાય? કદાચ આ જ્ઞાન ગીતા કે અમૃત છે એનો ભોગતા કુબુદ્ધિ હોય તો હમણાં આપણે છેલ્લે અધ્યાય માધ્યમમાં જોયું એ પ્રમાણે એની બુદ્ધિ જ કુબુદ્ધિ હોય તો ગીતાનો અર્થનો શું અર્થ કરે? અનર્થ જ કરે. ગીતા ભગવાને એટલા માટે આપી જ્ઞાન કે જેથી અર્જુન લડાઈ કરે, શોકને મોહમાંથી મુક્ત થવા માટે નહીં. એટલે ગીતાના અર્થને સમજવા માટે જે ભોગતા છે, જે શ્રોતા છે એ કેવો હોય છે? સુબુદ્ધિ. એ સુબુદ્ધિ હોય છે જેનું અંતર પણ શુદ્ધ હોય, જે રાગ દ્વેષથી રહિત હોય, જેમાં નિર્મળ હોય, જે કપટ રહિત હોય અથવા તો ભક્ત હોય, બધું એને ભક્તિમાન હોય, એ જ આ ગીતાના અમૃતરૂપી દૂધનું પાન કરશે. એટલે સુધી ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહતમ મહત, એટલે મહાન મહાન ગીતા રૂપે અમૃત એ દૂધ છે અને સુબુદ્ધિ મનુષ્ય તેના ભોગતા છે. પણ એ ભોગતા બનવા માટે વાંચડા તરીકે કોણ છે? તો કે પાર્થ છે અધિકારી. તો જ આ ઉપનિષદ રૂપી જે મહત જ્ઞાન છે, રહસ્ય છે, એ આપણા સુધી પહોંચાડનાર કોણ છે? ગોપાલ નંદન, જેમને કુશળતાથી ઉપનિષદનું દોહન કરીને આપણી સાથે પહોંચાડ્યું. અને એને પણ આપણી સાથે એ કેવું પડે કે એને પણ પહોંચાડવા માટે શંકરાચાર્ય મહારાજ મહાન કડી બન્યા. એમણે આપણને ભાષ્ય લખીને બહુ સુંદર રીતે આ જ્ઞાન આપ્યું, પ્રદાન કર્યું. એટલે અહીંયા ગીતાના આચાર્યને અથવા તો ગીતાના દોહન કરનાર આચાર્ય પછી આવે છે, ગીતાના દોહન કરનારને નમસ્કાર. સર્વોપનિષદ ભાવો દુગ્ધ ગોપાલ નંદન પાર્થો વસ્તુ ભોગતા દુગ્ધ ગીતા મહત. નમસ્કાર નથી આવતા અહીંયા, પણ આપણે અહીંયા વિશે જાણ કરે છે. પણ છતાં આપણે કહી શકીએ ગીતા કે દુઃખનો અમૃત કરનાર પરમાત્માને નમસ્કાર. અને પછી મસ્તો વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર્યમર્દનમ કંસ ચાણૂર્યમર્દનમ દેવકી પરમાનંદમ વંદે જગદ્ગુરું વંદે જગદ્ગુરું. હવે ભગવાનને ગુરુ રૂપે નમસ્કાર કરવામાં આવે છે. કોણ છે ભગવાન શ્રી કૃષ્ણ? કૃષ્ણ વંદે જગદ્ગુરુ. જગદ્ગુરુ એટલે સર્વ વિશ્વના વૈશ્વિક રૂપે જે વિશ્વના બધા લોકોનું કલ્યાણ કરે છે. ગુરુ એટલે જીવનમાંથી અંધકાર, અંધકાર એટલી મુશ્કેલી, અંધકાર
ખેબર માર્યો અને ત્યાં એમાં ખેબર છે વાપરે ને જે આ સંસારમાં ઠેબા કરી રહ્યો છે અથડાઈ રહ્યો છે એને એમાંથી મુક્ત કરનાર એક ગુરુ અને ભગવાન શ્રી કૃષ્ણ જગત ગુરુ એટલા માટે છે કે આ વિશ્વને આ ગીતાનું જ્ઞાન પ્રદાન કરનાર છે પણ બીજા કોઈ ગુરુને આપણે જગત ગુરુ કહી શકીએ નહીં આ શંકરાચાર્ય કહે છે અને એના આધારે બીજા બધા એની પરંપરા અમે કહીએ છીએ પણ સ્વામીજીને કોઈ પૂછ્યું પ્રિયા સ્વામીને પૂછ્યું કોઈ દયાનંદજી મહારાજને કે તમે એમ જગત ગુરુ છો તો કે ના હું મારા શિષ્ય માટે ગુરુ છું બીજા માટે નહીં પણ અહીંયા તો જગત ગુરુ કોણ છે વસુદેવ સુતમ વસુદેવના પુત્ર દેવમ વસુદેવ સુતમ સુતમ એ પુત્ર પછી જે દેવમ છે તે ચૈતન્ય એ સચ્ચિદાનંદ છે અહીંયા દેવમ અર્થધારી ચૈતન્ય કર્યું ચૈતન્ય સ્વરૂપ એટલે કે પરમાત્મા કંશ ચાણુર્મર્દનમ કંસ અને ચાણુનામના દૈત્યનો નાશ કરનાર એટલે કે ધર્મનું રક્ષણ કરનાર બરાબર ધર્મના રક્ષક તરીકે એટલું જ નહીં દેવકી પરમાનંદમ એ દેવકીને પરમ આનંદ પ્રદાન કરનાર કારણ કે મારે તો કેટલા વખત સુધી રાહ જોઈ દેવકી માતાએ અને પછી ક્યારે કૃષ્ણ એમનાથી દૂર થયા નથી પરમ આનંદ આપનાર અને ચાલો બીજા પછી જોઈએ પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ અને કૃષ્ણનો અર્થ શું થાય છે કૃષ્ણ એટલે કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ જે બધામાં આકર્ષણ કરનાર છે મંદિરના નાદથી એક મુનિ બગાડે ત્યારે બધી ગોપીઓ દોડા દૂર કરતી આવે છે બધા જ બધા કામ છોડીને આવે અને અહીંયા કૃષ્ણને આકર્ષતિ કર્ષતિ એટલે કૃષ્ણ જે બધામાં આકર્ષણ ઉત્પન્ન કરે છે તે કૃષ્ણ અને ગીતાના જ્ઞાન દ્વારા બધાને પોતાના કર્યા છે તેવા જગત ગુરુ કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ ચાલો બાકી પછી જોઈશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સ્તોત્ર ભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ